નમસ્કાર બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ છ. ધોરણ છ ની અંદર આપણે શીખી ગયા એકમ નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ. આ પ્રવાસ વર્ણન આપણે શીખ્યા. હવે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે, પ્રવાસ સમિતિના 3 સભ્યોનું કયું જોડકું સાચું છે? એ રેવતી અરુણ અને બિંદુ, બી રેવા તરુણ અને સિંધુ, સી રેવતી વરુણ અને સિંધુ, અને ડી કરુણા રેવા અને સિંધુ. તો આની અંદર આવશે સી રેવતી વરુણ અને સિંધુ. જન્મદિનની શુભેચ્છા માટે લખાયેલા શુભાશિષમાં કોનું નામ હતું? એ રેવતીનું, બી વરુણનું, સી અમીનું, ડી સિંધુનું. તો આનો જવાબ શું આવશે? ડી સિંધુનું. પછી 3 છે, સિંધુએ કઈ બાબત અંગે સમિતિનો અભિપ્રાય જાહેર કર્યો? એ પ્રવાસના સ્થળ અંગે, બી મીઠાઈ વહેંચવા અંગે, સી ઇનામ વિતરણ અંગે, અને ડી રમતગમતમાં ભાગ લેવા અંગે. તો આની અંદર આવશે એ પ્રવાસના સ્થળ અંગે. પછી 4 છે, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? એ માંડવી, બી માધવપુર, સી તિથલ, અને ડી દ્વારકા. આની અંદર આવશે ડી દ્વારકા. પછી 5 છે, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખકના લેખક કોણ હતા? તો એ સ્વામી દેવાનંદ, સ્વામી નિજાનંદ, સ્વામી આનંદ, અને સ્વામી પૂર્ણાનંદ. તો આવશે સ્વામી આનંદ, સી સ્વામી આનંદ. અને 6 છે, સાગર પીનારા અંજલિ નવઢોળજો બાપુ, આ પંક્તિના લેખક કોણ છે? શ્રી રઘુવીર ચૌધરી, બી ઝવેરચંદ મેઘાણી, સી ઉમાશંકર જોશી, અને ડી રાજેન્દ્ર શાહ. એનો જવાબ આવશે બી ઝવેરચંદ મેઘાણી. પછી 7 છે, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહેવામાં આવે છે? એ દ્વારકાને, બી દીવને, સી માધવપુરને, અને ડી પોરબંદરને. તો આની અંદર આવશે સી માધવપુરને. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળનું નામ શું છે? એ મહુવા, બી પોરબંદર, સી સાબરમતી, અને ડી દ્વારકા. આની અંદર આવશે બી પોરબંદર. પછી 9 છે, ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? એ પારસીઓ, બી સિંધીઓ, સી પંજાબીઓ, અને ડી મારવાડીઓ. તો આની અંદર શું આવશે? બી સિંધીઓ. પછી 10 છે, ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર કોને કહેવામાં અગણવામાં આવે છે? એ માધવપુરને, બી દ્વારકાને, સી દીવને, અને ડી વેરાવળને. તો આમાં શું આવશે? બી દ્વારકાને. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? તો એની અંદર આવશે છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. પછી 2 છે, સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? તો સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિનને શુભેચ્છાઓ આપતા હતા. પછી 3 છે, મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી? તો મીઠાઈના પડીકામાંની સુખડી મોનથાળ જેવી પોચી હતી. પછી 4 છે, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું? તો એની અંદર આવશે ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ગીત ગાયેલું. હવે આવે છે પ્રશ્ન નંબર 5. સોમનાથે પશ્ચિમ ભારતનો નકશો દોરીને કયા કયા સ્થળોના નામ લખ્યા? તો એની અંદર આવશે સોમનાથે પશ્ચિમ ભારતનો નકશો દોરીને નીચેના દરિયા કિનારાના નામ લખ્યા. કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, દ્વારકા બેટ, દ્વારકા અને માધવપુર. દ્વારકા બેટ અને દ્વારકા અને પછી માધવપુર. પછી આવે છે 6. માધવપુરના સમુદ્ર કિનારે કઈ 3 નદીઓ મળે છે? તો માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ મળે છે. પછી 7 છે, નાનકડી નાવડી લઈને જામનગરથી મુંબઈ કોણ ગયેલું? તો સદગત જગુભાઈ તન્ના નાનકડી નાવડી લઈને જામનગરથી મુંબઈ ગયેલા. 8 છે, ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? તો ઝૂલેલાલ વરુણદેવનો અવતાર મનાય છે. હવે આવે છે વહાણ તોડવાના
विश्वविख्यात केन्द्रनું નામ આપો. તો વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે મણાર અલંગ. હવે આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો આ પ્રશ્નો તમારે જાતે લખવાના રહેશે. એકમ અંદરથી જ તમારે શોધી અને આ 3 પ્રશ્નો લખવાના રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું છે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. તો એની અંદર આવશે આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. પછી 2 છે લોથલ અને તિથલને કયો સંબંધ ખરો. તો આ વાક્ય વરુણ બોલે છે અને શિક્ષક સોમનાથને કહે છે. અને 3 છે ઓ લાલ મેરી પતરક્યો બલા ઝૂલે લાલણ. આ પંક્તિ વર્ગ સમક્ષ સિંધુ ગાય છે. પછી નંબર 5 છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અગાઉ આપણે ઘણી બધી જોડણીઓ કરી ગયા છીએ. તો આ જોડણી તમે અંદર તમારી પાઠ્યપુસ્તકની અંદર જોડણી જુઓ કે ક્યાં તમારી ભૂલ આવે છે અને એ તમારે જાતે કરવાની રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે નજર તો આવશે દ્રષ્ટિ લક્ષ. પછી પર્વત પર્વત એટલે પહાડ ગીરી. પછી છે સ્થળ સ્થળ એટલે જગ્યા અને સ્થાન. 4 છે કુદરત તો કુદરતમાં આવશે પ્રકૃતિ નિસર્ગ. પછી પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે અમી તો આવશે ઝેર. જન્મ તો મૃત્યુ. માન તો અપમાન. ઉદાર તો કંજુસ. શાપ તો આવશે આશીર્વાદ. પછી શરૂઆત તો આવશે અંત. વિશાળ તો સાંકડું. સૂર્યોદય તો સૂર્યાસ્ત. આતા વિરુદ્ધાર્થી શબ્દો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દ સમૂહો માટે 1-1 શબ્દ લખો. એમાં પહેલું છે કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ તો આવશે પ્રતિનિધિ. પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો એટલે આવશે અવતાર. વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો તો આવશે વહાણ વટુ. દરિયાઓની મુસાફરી કરનાર તો આવશે દરિયા ખેડુ. પછી છે સત્યના પાલનનો આગ્રહ સવિનય અંગની લડત એટલે આવશે સત્યાગ્રહ. હવે આવે છે પ્રશ્ન નંબર 9. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવો. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તો આ દર્શાવે છે ઘટના. પછી 2 છે ત્યાં રઘુનાથ ભટ્ટ સહકુટુંબ ગંગારામ તથા જીવરામ ભટ્ટ છે. તો આ દર્શાવે છે સ્થિતિ. પછી 3 છે નિરંજને મને પત્ર આપ્યો તો એ આવશે ઘટના. પછી 4 છે આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે તો આવશે સ્થિતિ. હવે આવે છે પ્રશ્ન નંબર 10. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે તો વિશાળ અને ઉજળો એ આવશે વિશેષણ. અને દરિયા કિનારો આવશે વિશેષ્ય. પછી છે સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે તો આવશે ઉદાર વિશેષણ અને હૈયે આવશે વિશેષ્ય. પછી 11 છે નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો. અને પ્રશ્ન નંબર 12 છે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બરાબર. હવે આ તમારે જાતે કરવાનું રહેશે અને હોમવર્કમાં અને એના પછીના જે પ્રવૃત્તિ છે એ પણ તમારે જાતે કરવાની રહેશે. થેન્ક યુ.